राजकोट में असामाजिक तत्वों बेफाम बन्या छे। एरपोर्ट फाटक नजीक वाहनों में आग लगावी दीधी। रातना समय असामाजिक तत्वों आग लगावी। दारूना नशा में असामाजिक तत्वों आतंक वध्यो छे। आग लगावता बे वाहनों बढ़ी खाक थी चुक्या छे। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, કઈ રીતે અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે, આ દ્રશ્યો ક્યારના ક્યાંના છે? ચોક્કસ જ નિધિ, રાજકોટ શહેરની અંદર અસામાજિક તત્વો છે કે જે છેલ્લા ઘણા સમયથી આતંક છે તે મચાવી રહ્યા છે। પોલીસની જાણે કે ધાક ન હોય તે પ્રકારે અવારનવાર લુખાગીરી, ચાની કીટલીએ માથાકૂટ કરવી, આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે। આ જે વિડીયો સામે આવ્યો છે તે ગત મોડી રાત્રિનો વિડીયો છે। એરપોર્ટ ફાટક નજીક જે રીતના 3 જેટલા વાહનો છે તે સળગાવવાનો પ્રયાસ છે તે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે। રાતના સમયે કેટલાક શખ્સો દારૂના નશામાં આવ્યા હતા અને જે ગેરેજ હતું કે જ્યાં વાહનો પાર્ક કરેલા હતા કે ત્યાં તેમને તોડફોડ કરી હતી અને ત્યાર પછી આગ ચંપી છે તે કરી હતી। 3 વાહનો સળગાવ્યા હતા, તેમાંથી 2 વાહનો સળગી અને ખાક છે તે થઈ ગયા છે। પ્રદ્યુમનનગર પોલીસ છે કે તેમને આ અંગે જે ગેરેજના સંચાલક છે તે ફરિયાદ કરવા માટે ગયા હતા, પરંતુ હજુ સુધી તેની ફરિયાદ છે તે નોંધવામાં નથી આવી। હવે પોલીસ જે રીતના પેટ્રોલિંગના દાવાઓ કરે છે તેની સામે પણ ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જે નિધિ જી, બિલકુલ આભાર પૂરી માહિતી માટે। જામનગરની વાત કરીએ